તો આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ કે કોણે કેટલો ખોરાક લેવો જોઈએ અને કોનું કેટલું વજન હોવું જોઈએ તો આપણી જેટલી હાઈટ હોય એટલું આપણું વજન હોવું જોઈએ મતલબ કે દાખલા તરીકે શરીરની ફૂટ ઇંચ છે તો કિલો આસપાસ આપણા શરીરનું વજન હોવું જોઈએ માની લો કે તમારી હાઈટ છ ફૂટ ચાર ઇંચ છે તો તમારા શરીરનું વજન ચોસઠ કિલો આસપાસ હોવું જોઈએ એટલે આપણી જેટલી હાઈટ હોય એ જ પ્રમાણે આપણા શરીરનું વજન હોવું જોઈએ એના કરતાં એક કે બે કિલો ઓછું હોય તો એ વધારે સારું પણ વધારે આપણું વજન હોવું જોઈએ નહીં હવે જોઈએ તો આપણા શરીરનો વિકાસ ક્યારે થાય છે અને ક્યારે અટકે છે તો સ્ત્રીઓ હોય તો એમના શરીરનો વિકાસ બાવીસ વર્ષ સુધી થાય છે બાવીસ વર્ષ પછી એમના શરીરની જે હાઈટ્સ હોય છે એ હાઈટ વધવાનો એટલે કે એમના શરીરનો વિકાસ થવાનો બંધ થઈ જાય છે અને પુરુષ હોય તો પુરુષોનો પુરુષોના શરીરનો વિકાસ પચીસ વર્ષની ઉંમર સુધી થાય છે પચીસ વર્ષ પછી એમની હાઈટમાં વધારો થતો નથી એટલે કે એમના શરીરનો વિકાસ જે થવો જોઈએ એ થતો નથી હવે શું થાય છે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક શા માટે ખાવો જોઈએ આપણે બે ટાઈમ ખોરાક ખાવો જોઈએ એક ટાઈમ આપણા શરીરનો વિકાસ કરવા માટે અને બીજા ટાઈમ આપણા શરીરનો મેન્ટેનન્સ એટલે કે જે કંઈ ઘસારો પડે છે એ ઘસારાને પહોંચી વળવા માટે આમ આપણા શરીરને બે ટાઈમ ખોરાકની જરૂરિયાત છે પણ ક્યાં સુધી બાવીસ વર્ષ સુધી અને પચીસ વર્ષ સુધી પરંતુ એ છતાં પણ આપણે પચીસ વર્ષ કે બાવીસ વર્ષની ઉંમર પછી પણ જો આપણે ખોરાક એટલો ને એટલો ખોરાક ખાવાનું ચાલુ રાખીએ તો શું થાય આપણા શરીરનો વિકાસ એટલે કે આપણી હાઈટ વધવાની બંધ થઈ જાય છે કે તો આપણી બોડી વધવાની જગ્યાએ આમ પોડી થાય છે એટલે કે આપણે જાડા થઈએ છીએ પુરુષો હોય તો એમનું શરીર વધે છે એટલે કે પેટ બહાર આવે છે એમની ફોજ વધે છે ઘણા બહેનોને શરીર વધે છે અથવા એમનો થાપાનો જે ભાગ છે એ થાપાના ભાગની અંદર ચરબી જમા થવાની શરૂઆત થઈ જાય છે અને પુરુષોને પેટની અંદર ચરબી જમા થાય છે એટલે ઘણા લોકોને ફાંત બહાર આવે છે એના કારણે શું થાય છે તમે જુઓ તો ઘણા લોકો એસી પંચ્યાસી વર્ષની ઉંમરે પહોંચે ત્યારે એમનું શરીર એટલું બધું ભારે થઈ જાય છે કે એમને કદાચ કોઈ કારણસર દવાખાને લઈ જવામાં આવે તો પણ ચારથી પાંચ વ્યક્તિની જરૂર પડે છે એમને ઉપાડવા માટે અથવા એમને કોઈ બીમારી આવે તો એમને નવરાવા દોવરાવા માટે પણ આડોશી પાડોશીની મદદ લેવી પડે છે એમને બાથરૂમમાં લઈ જવા હોય કે બહાર લાવવા હોય તો ચારથી પાંચ વ્યક્તિની જરૂર પડે છે એટલે આયુર્વેદ કે છે કે તમારી ઉંમર બાવીસ અને પચીસ વર્ષ પછી આપણે ખોરાકમાં ધીમે ધીમે પરિવર્તન કરવું જોઈએ અને જે યુવાનીની અંદર આપણે જે ખોરાક લેતા હોય એ ખોરાક ધીમે ધીમે ઓછો કરવો જોઈએ કારણ કે પછી આપણે બોડીનો વિકાસ શરીરનો વિકાસ અટકી જાય છે બંધ થઈ જાય છે એટલે આપણે જો સતત ખોરાક એટલો ને એટલો લેવાનું ચાલુ રાખીશું અથવા એના કરતાં વધારે લઈશું તો આપણા શરીરમાં એ કેલરી જમા થાય છે જે આપણે ધીમે ધીમે શરીર ફૂલવા લાગે છે એટલે કે આપણા શરીરમાં વજન વધવા લાગે છે બેઠાડું જીવન જીવવાનું હોય તો બાવીસ અને પચીસ વર્ષ પછી ખોરાકમાં પરિવર્તન કરવું ખૂબ જરૂરી છે પણ હા તમે જો ખેતરની અંદર મજૂરી કરતા હોય કે પાવડોની ટોકણ લઈને ખૂબ મહેનત કરતા હોય મજૂરીવાળું કામ હોય પરસેવાવાળું કામ હોય તડકામાં કામ કરવાનું હોય તમારા શરીરમાં તમે જે ખોરાક લો છો એના કરતાં વધારે કેલરી વપરાતી હોય તો તમે એટલો ને એટલો ખોરાક લઈ શકો છો અથવા એના કરતાં વધારે ખોરાકની તમારે જરૂર છે પરંતુ જો તમારે બેઠાડું જીવન જીવવાનું હોય વ્હાઈટ કોલર જોબ કરવાની હોય માત્ર ને માત્ર ઓફિસમાં પંખા નીચે કે એસી નીચે જ કામ કરવાનું હોય બેસી રહીને તો તમારે બાવીસ અને પચીસ વર્ષની ઉંમર પછી ધીમે ધીમે ખોરાકમાં પરિવર્તન કરવું જોઈએ ખોરાક થોડોક ઓછો ખાવો જોઈએ નહીં તો તમારા શરીરમાં ઓટોમેટિક શરીર તમારું ફૂલવા લાગશે શરીરમાં ચરબીના થર જામવા લાગશે શરીરમાં વજન વધવા લાગશે અને જેના કારણે લોબા ગાળે આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે જેટલી હાઈટ હોય એટલું જ આપણું વજન હોવું જોઈએ એટલે કે આપણે જે સાતીનો ભાગ છે એના કરતાં આપણું પેટ બહાર આવવું ન જોઈએ આ ખાસ ધ્યાન રાખવાનું તો સમજી લો કે તમે તંદુરસ્ત અને નિરોગી રહી શકશો જો તમારી સાથી કરતાં તમારું પેટ વધારે બહાર આવે છે અથવા તો તમારા શરીરમાં વજન વધે છે તો સમજી લો કે લોબા ગાળે તમને કોઈક ને કંઈક તકલીફ થવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે તો આપણે આ રીતે ખોરાકની અંદર થોડુંક ધ્યાન રાખીશું તો જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી આપણે જીવન જીવી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ